નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. રાજકોટમાં અગ્નિકાંડમાં એક બાળકની હિંમત કાબિલે દાદ રહી. જે જગ્યાએ 28 લોકોના જીવ ગયા એ સ્થળેથી આ બાળક જીવ બચાવીને ભાગ્યો. ન ફક્ત એ પોતે પરંતુ બીજા લોકોને પણ બચાવ્યા. રાજકોટના બનાવ બાદ જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ત્યારે તેમણે પણ આ બાળક સાથે વાતચીત કરી હતી. પ્રત્યક્ષદર્શી બાળકે પણ કહ્યું કે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ એક જ હતા. કેવી રીતે બનાવ બન્યો હતો સાંભળો પ્રત્યક્ષદર્શી આ બાળકને. કારણ કે આવા નવા તો બનાવ બને જ છે બધા, પણ કારણ કે સરકારની મોટા મોટા અધિકારીના લીધે થી આ બધો બનાવ બને છે, સમજા? એની ભૂલથી નકર આ બને નહીં. પેલા આવી રીતનો તપાસ કર્યો હોય, અંદર ચેક કર્યું હોય બધું, તો આ વસ્તુ ન બને. ફાઈબરના માસડા ખડકીને બધું હળગાવીને બીજાના બાળકોને મારી નાખે એવું બને નહીં, અને એને પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ, પૂરેપૂરી સજા મળવી જોઈએ. એવી માંગ છે મારી. તમારો ભત્રીજો છે તે તો પરિવારને પગભર કરવા માટે, આર્થિક ગુજરાન મેળવવા માટે ત્યાં કામકાજ કરતો હતો, પરંતુ તેને બદલામાં તો મોત મળ્યું છે, શું કહેશો? હા, તે બીજું તો હું જી, તો આ હતા મનસુખભાઈ બગડા, અને તેમનો જે ભત્રીજો છે કલ્પેશ બગડા, કે જે છેલ્લા 2 વર્ષથી ટીઆરપી ગેમઝોનમાં કામકાજ કરતો હતો. ચોક્કસ કલ્પેશ બગડા છે તે ત્યાં રોજીરોટી કમાવા માટે જતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે સેલેરીની સાથોસાથ તેને મોત પણ મળશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં આ જે મોતનું આ ગેમ ઝોન સાબિત થયું છે તેમાં કુલ 28 લોકો જીવતા બળથું થઈ ગયા, અને અલગ અલગ જે પ્રત્યક્ષદર્શીઓ છે તેઓ હવે સામે આવી રહ્યા છે, કહી રહ્યા છે કે કેવી રીતે આખી આ ઘટના બની હતી. એન્ટ્રી અને એક્ઝિટ ગેટ એક જ હતા અને તેના કારણે એક જ જગ્યાએ ટ્રાફિક આવી ગયો, અને જ્યારે આગ લાગી ત્યારે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું અને લોકો અંદર જ ફસાયેલા રહ્યા અને મોતને ભેટ્યા. હવે આ સમગ્ર મામલે તપાસ તો શરૂ થઈ છે, તો બીજી તરફ હાઈકોર્ટની અંદર પણ હવે આ અંગે દલીલો શરૂ થઈ છે. હાઈકોર્ટમાં પણ હવે તત્કાલ સુનાવણી શરૂ થઈ ગઈ છે, અને આ મામલામાં હવે હાઈકોર્ટે નિર્દેશ પણ કરી દીધા છે કે જે મનપા છે તેમાં ખાસ નોટિસ આપવામાં આવી છે, કારણ કે જે મુદ્દાઓ, જે દલીલો કરવામાં આવી છે તે પ્રમાણે સ્પેશિયલ જજની બેન્ચ હાલ બેસી છે. તમામ મુદ્દાઓની તલસ્પર્શ તપાસ કરવા માટેની સૂચના અપાઈ છે. કોઈ વ્યક્તિને નહીં છોડવામાં આવે. એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો ચાલી રહી છે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ છે, તેઓ હાલ દલીલ કરી રહ્યા છે. તો જ્યારે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની આ બેન્ચ છે, જ્યાં
આ સમગ્ર અગ્નિકાંડ મુદ્દે તાત્કાલિક સુનાવણી કરવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા પાસે ગેમ ઝોનના નિયમો અંગે ખુલાસો માંગ્યો છે. તમામ મુદ્દાઓની તલસ્પર્શી તપાસ કરવાની પણ સૂચના આપી છે. રાજકોટ ગેમ ઝોનમાં 28 લોકોના મોત થયા છે, ત્યારે કોઈ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે એવું પણ કોર્ટે અવલોકનમાં ટાંક્યું છે. જોકે આ સુનાવણીમાં કોર્ટે નોટિસ કાઢી છે. રાજકોટમાં બનેલી અતિ ભયાનક અગ્નિકાંડ દુર્ઘટના બાદ સુરતનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પાલિકા સંચાલિત સીસીસી સેન્ટર ખાતે તાકીદે બેઠકનું આયોજન થયું છે. આ બેઠકમાં પાલિકા કોર્પોરેશન, ડીજીવીસીએલ અને જિલ્લા કલેક્ટર કચેરીઓની મહત્વની બેઠક થશે, જેમાં શહેરમાં ચોપડે નોંધાયેલા 16 જેટલા ગેમ ઝોનની તપાસ કરાશે. હાલ શહેરના તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવેલા છે. સુરતના જે 17 ગેમ ઝોન છે એ પૈકી 6 ગેમ ઝોન ફાયર એનઓસી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા 11 ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે 4 ટીમો બનાવી છે અને એ 4 ટીમોને આપણે અત્યારે એ ચકાસણી માટે રવાના કરવામાં આવ્યા. દર વખતની જેમ માત્ર બેઠકોનો દોર, રાજકોટની ઘટના જે દુર્ઘટના બની છે ત્યારબાદ સફાળે જાગ્યું છે સુરતનું વહીવટી તંત્ર. સુરતનું વહીવટી તંત્ર હાલ જે ઘટના બની છે તે સંદર્ભે જે ગેમ ઝોનો જે છે એને બંધ કરાવવા માટે પણ અનેક મિટિંગો કરવામાં આવી છે. મિટિંગ કરવામાં આવી છે તો સાથે સાથે ખાસ કરીને જે આપણી સાથે અધિકારી છે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ટીમ બનાવી હૈ ઉસમે કાર્યવાહી કી જાયેગી. ચાર ટીમ બનાઈ હૈ, જીતને ગેમ ઝોન ચલ રહે હૈ તો ઝોન વાઇઝ સબ જગહ ટીમ નિકલેગી. યહાં સે જો ભી ખામિયાં હૈ ઉનકો બંધ કરવાયેંગે યા દૂર કરાયેંગે, ઓર અગર કોઈ ઇલીગલ હૈ યા કુછ ખામિયાં જ્યાદા હૈ ઉસમે તો બંધ કરવા દેંગે. હાં તો ફાયર ઓફિસર પણ જણાવી રહ્યા છે ગેમ ઝોનોને બંધ કરવા માટે અને યોગ્ય તપાસની વાતો કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ એસી અંદરની હોલ ખાસ કરીને અધિકારીઓને કઈ રીતે બેસાડવા અને એ જ માત્ર કામગીરી કરવામાં આવી છે. હાલ ગેમ ઝોનો જે ચાલી રહ્યા છે 16 જેટલા ગેમ ઝોનો જે છે એને બંધ કરવાની વાતો છે અને બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને તો આ જે ગેમ ઝોનો બંધ કર્યા છે ત્યારબાદ જે હાલ જે ફાયર વીજ કંપની તેમજ પોલીસ અધિકારી તેમજ મનપાના અધિકારીઓ સાથે એક જીસીસીની અંદર હાલ એક બેઠકનો લો છે. માત્ર બેઠક જ કરવામાં આવે છે, કામગીરી ક્યારે થશે એ હવે જોવું રહ્યું. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ જામનગર મનપા એક્શનમાં આવ્યું. મનપા કમિશનરના આદેશથી તાત્કાલિક રાજ્ય સરકારના આદેશના પગલે તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા. જામનગરની ભાગોળે આવેલ ઠેબા ચોકડી પાસેના જીસીઆર મોલના ગેમ ખાતે પણ કર્મચારીઓએ દોડી જઈ ગેમ ઝોન તાત્કાલિક બંધ કરી દીધું હતું. તો બે અલગ અલગ તસવીર, એક તરફ રાજકોટની આ ઘટના બની ત્યારે હવે અલગ અલગ શહેરોમાં વહીવટી તંત્ર જાગ્યા છે. એટલે એવું કહી શકાય કે જ્યારે આ આગ લાગી ત્યારે આ લોકોને જ્ઞાન થયું કે હવે આપણે પણ આપણા જિલ્લાની અંદર આવા ગેમ ઝોન બંધ કરાવીએ અને તેના ડોક્યુમેન્ટ તપાસીએ, ફાયર એનઓસી તપાસીએ. પરંતુ એ પહેલા આ કોઈ અધિકારીઓને ખ્યાલ નહોતો આવ્યો કે આ શહેરમાં થઈ શું રહ્યું છે, ગેરકાયદેસર કેટલા ગેમ ઝોન છે, ફાયર એનઓસી છે કે કેમ, આ બાબતની કોઈ જ દરકાર નથી. અને જ્યારે આ ઘટના બની ત્યારે હવે જામનગર, મોરબી, અમદાવાદ, સુરત બધી જગ્યાએ હવે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું. તો ઘોડા છૂટી ગયા અને હવે તબેલાને તાળા મારવા જેવો ઘાટ રાજકોટમાં જોવા મળ્યો. અમદાવાદમાં ચેકિંગ શરૂ થયું છે. અમદાવાદના ગેમ ઝોનમાં મનપાની ટીમ પહોંચી છે. એનઓસી અને ક્ષતિ અંગે મનપાની ટીમ તપાસ કરી રહી છે. જે રીતે સુરતમાં અને અલગ અલગ શહેરોમાં હવે તપાસ થઈ છે, તેમ અમદાવાદમાં પણ મનપાની ટીમ તપાસ કરવા પહોંચી છે. એનઓસી અને ક્ષતિ અંગેની તપાસ થઈ રહી છે. એનઓસી ન હોય અને ક્ષતિ હશે તો સીલ કરી દેવાશે. ગેમ ઝોનમાં પ્રવેશ સંખ્યા અને પ્રવેશ દ્વાર સાથેના તમામ મુદ્દાઓનો રિપોર્ટ તૈયાર કરાશે. તમામ ગેમ ઝોન શહેરમાં આવેલા છે, તેના રિપોર્ટ ન આવ્યા ત્યાં સુધી બંધ રહે ગેમ ઝોન. રાજકોટમાં લાગેલી આગ બાદ એમસીએ 5 સભ્યોની 3 ટીમો બનાવી છે, જેમાં ડેપ્યુટી સિટી ઇજનેર, ફાયર અધિકારી, પોલીસ અધિકારી અને ટોરેન્ટના અધિકારીઓ ચકાસણી કરશે. ગેમના માલિક દ્વારા મીડિયા કવરેજ પર પ્રતિબંધ લાદવામાં આવેલો
પણ મૂકવામાં આવેલા છે. કામગીરીનું કવરેજ ન કરી શકે તે માટે બાઉન્સર ઉતારવામાં આવ્યા છે. રાજકોટમાં ટીઆરપી જે ગેમિંગ ઝોન હતું તેમાં આગ લાગી, તેમાં 28 જેટલા લોકો છે તેના મૃત્યુ થયા. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આદેશ અપાયો છે, જે પણ મહાનગરપાલિકાઓ છે મહાનગરપાલિકાની અંદર તમામ જે વિભાગો છે હવે એ તમામ કામગીરી કરશે. એનઓસી હોય કે તમામ જે અલીય કાયદાઓ છે તેને લઈને પાલન કરાવશે. મહાનગરપાલિકા દ્વારા એક તાબડતોબ બેઠક બોલાવવામાં આવી. બેઠકની અંદર અલગ અલગ વિભાગના લોકોની સાથે આ બેઠક થઈ. જોડાયા છે વિપુલ ઠક્કર, ડેપ્યુટી કમિશનર છે. ઠક્કર સર, રાજકોટની જે ઘટના, રાજકોટની ઘટના બાદ મહાનગરપાલિકા હવે અમદાવાદમાં શું કરી રહી છે? રાજકોટની દુઃખદ ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટીમોની ગઠન કરવામાં આવેલું છે અને દરેક ટીમમાં વિવિધ વિભાગોના કર્મચારી અધિકારીઓને જોડવામાં આવેલા છે અને દરેક ટીમને કામગીરી સોંપવામાં આવેલી છે. એ વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કરશે અને દરેક એસ્પેક્ટથી નિયમ મુજબ છે કે નહીં તેનું આખરી રિપોર્ટ તૈયાર કરી અને કાર્યવાહી કરવામાં આવશે. આમાં કઈ કઈ ટીમો જોડાશે? ફાયરની ટીમો હશે, કોર્પોરેશનની કયા વિભાગની ટીમો હશે, આખું અમદાવાદમાં અનેક ગેમિંગ ઝોન આવેલા છે, અમુક એવા કોમ્પ્લેક્સ પણ આવેલા છે. અત્યારથી આપણે જે ટીમનું ગઠન કરેલું છે તેમાં ઇલેક્ટ્રિકલ વિભાગ, મિકેનિકલ વિભાગ, ફાયર વિભાગ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ અધિકારીઓને જોડવામાં આવેલા છે. અટકર સાહેબ, એ ટીમ શું તપાસ કરવાની છે? ત્યાં જઈને શું નીતિ નવી બનાવવાની છે? તમામ જ્યાં સુધી તપાસની ત્યાં સુધી તમામ ઝોન બંધ રાખવાની જવાબદારી રહેશે, જે ગેમિંગ ઝોન હોય કે પછી બીજા અન્ય કોઈ જાહેર બિલ્ડિંગ હોય અથવા પછી જે આ બધી જે ઘેરદુગેતર વધુ લોકો થઈ રહેતા હોય તે જગ્યા, એ ટીમ ચકાસણી કરશે કે વિવિધ ટીમના જે અધિકારી છે ને લાગુ પડતા મુદ્દાઓ એ જાત ચકાસણી કરશે અને એક એના માટે અમે ચેકલિસ્ટ પણ તૈયાર કર્યું છે જેના આધારે તે ચકાસણી કરી અને નિયમ મુજબ છે કે નહીં એ ચેક કરશે. જેમ કે ફાયર વિભાગ ફાયર એનઓસી આપવામાં આવેલ છે કે નહીં ચકાસણી કરશે અને ફાયર એનઓસી આપ્યા બાદ જે ઇક્વિપમેન્ટ એમને સાચવવાના હોય છે અને ઇક્વિપમેન્ટ કામ કાર્યરત છે કે નહીં તે બાબતની ચકાસણી કરશે. તે પોલીસ વિભાગ લાયસન્સ આપે છે તો એ ચકાસણી કરશે કે લાયસન્સ મેળવેલ છે કે કેમ. રેવન્યુ વિભાગ એમને લગતા મુદ્દાઓ, બિનખેતી વગેરેની ચકાસણી કરશે. ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વિભાગ જે ઇન્સ્ટોલેશન થયેલા છે એ ઇન્સ્ટોલેશનની સ્ટ્રેન્થ અને ઇલેક્ટ્રિકલ લોડ વગેરેની ચકાસણી કરશે. તમામ મુદ્દાઓની ચકાસણી કરવામાં આવશે. આ રિપોર્ટ કેટલા દિવસમાં સુપરત પહોંચશે અને પછી શું કાર્યવાહી? આ રિપોર્ટ તમામ ગેમિંગ ઝોનનો આજે મોડી રાત સુધી પૂરી કરી આવતીકાલે સુપરત કરવામાં આવશે અને જે રિપોર્ટ આવશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. એટલે ત્યાં સુધી એ તમામ એકમો, એટલે કયા એકમોમાં ખાસ ચેકિંગ હાથ ધરશે ટકર સાહેબ, અને કયા એકમો ત્યાં સુધી બંધ રહેશે? તમામ ગેમિંગ ઝોન જે મોટા પ્રકારના ગેમિંગ ઝોન છે, મોલોમાં છે, ઇન્ડિવિડ્યુઅલ છે, એ તમામની ચકાસણી કરવામાં આવશે અને જ્યાં સુધી આખરી ઓકે ના આવે ત્યાં સુધી તમામને સૂચના છે જે કન્ટિન્યુ રહેશે. ચોક્કસ આ સૌથી મોટી વાત છે, કારણ કે જે પણ ગેમિંગ ઝોન આવેલા છે તમામ ગેમિંગ ઝોન જ્યાં સુધી તપાસણી નહીં થાય, ચકાસણી નહીં, ત્યાં સુધી એ તમામ ગેમિંગ ઝોન બંધ રાખવાનો પણ આદેશ છે. સાથે જ તમામ જગ્યાએ ઇન્કવાયરી કરીને અલગ અલગ જે ટીમ બનાવીને અમદાવાદના અલગ અલગ ઝોનની અંદર જે ગેમિંગ ઝોન હોય કે પછી એને મોટા મોટા કોમ્પ્લેક્સ તેમાં તપાસ હાથ ધરવામાં આવશે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો ઘોડા છૂટ્યા બાદ હવે તબેલાને તાળા મારવાનું શરૂ થયું છે. તમે જોઈ શકો છો કે જ્યારે રાજકોટની આ ઘટના બની ત્યારે હવે અમદાવાદ હોય, જામનગર હોય, સુરત હોય કે પછી મોરબી હોય, તમામ જગ્યા ઉપર હવે ગેમ ઝોન બંધ કરાવવામાં આવી રહ્યા છે. રાજકોટ, સુરત, અમદાવાદ, અલગ અલગ શહેરોની અંદર જે ગેમ ઝોન આવેલા છે જ્યાં વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં બાળકો, યુવાઓનું ગેધરિંગ થતું હોય છે, ત્યાં જતા હોય છે યુવાઓ, તો આવા ઉપર હવે ફાયર એનઓસીની ચકાસણી થશે અને એક્ઝિટ અને એન્ટ્રી ગેટ કયા પ્રકારે છે તેનો એક રિપોર્ટ પણ તૈયાર થશે. પરમિશન લઈને અને લાયસન્સને લઈને પણ તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં, અમદાવાદમાં તો 3 ટીમો બનાવી છે જેમાં દરેક 5 સભ્યો હશે, અલગ અલગ વિભાગના સભ્યો હશે. એ જ પ્રકારે સુરતમાં પણ ફાયરના કર્મચારીઓની જે બેઠક છે એ થઈ છે, જેમાં ગેમ ઝોનમાં તપાસ કરવાનું નક્કી થયું છે. સુરતભરમાં જ્યાં પણ ગેમ ઝોન આવેલા છે એ તમામ જગ્યાએ રૂબરૂ સ્થળ વિઝિટ કરી અને તમામ પાસાઓની ચકાસણી કરવાની, ત્યારબાદ જ કોઈ પણ ગેમ ઝોન ખુલ્લું રાખી શકાશે. જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી કોઈ ગેમ ઝોન હાલ ખોલી શકાશે નહીં. રાજ્યભરમાં આ જે ગેમ ઝોન આવેલા છે તે બંધ કરી દેવાયા છે. અમદાવાદમાં પણ 3 ટીમો બની ગઈ છે અને અલગ અલગ જગ્યા ઉપર તપાસ આરંભી દેવાઈ છે. છોકરા હતા,
હિંમત ન થઈ બચાવવાની બિચારાઓની. વેલ્ડિંગ કરતા હતા ને ગેસના બાટલા ફાઇટા મળી.